કામ કરવાનું હતું. રામ રામ સીતારામ. રામ રામ સીતારામ. અમારા આજ બાપ દીકરા બે ની રજા. આજ આમ ફૂલ ખુશ કરે. ઉઠવાનું વેલું ન હોય ને એટલે. કાઉ ઝીપલાઈન નું ફોન હે કી વાલી હોય કે દીધું તમે અહીં સિક્રેટ. ઈ કાઈ ઝીપલાઈન માં આપડી જાય ને તો કામ કરે. બે બી નેપી પહેરાવે. ડબલ નેપી પહેરાવે. આઈને રહી તો ખબર પડે. આઈને આઈ તો ખબર. હમ હા ઉલટું રાખી દેવાનું. પછી સુપર પાવર હોય ને એના પાસે તો એની નો વાંધો આવે. નકર તો બેબી ની પછી આપડી લાગે હાથ પગ માં. આજ રજા બે દિન રજા પછી પાછું જવાનું. પાછું હું મેં જાઉં ને હું મેં થી એક અઠવાડિયું નહીં જવાનું પછી તો પાછી રજા. શિયાર દિન રજા. શિયાર દિન દિવાળી ની શિયાર પાસ. શિયાર દિન ની રજા અહીં લખે. શનિ રવિ ની રજા ને પાછી. અને વૈશ માં ભેગી બીજા બે દિવસ તો શિયાર દિન થઈ ગઈ. હમ બેંગ બેંગ મમ કે હમણાં ઓમની રજા હોય ને કાયમ રજા નો હોય. એ સમય પરોઠા જ ખાવાના. મેથી નવી તાજી વાવી ને મેથી ધાણા પરોઠા દૂધ દહીં આપડે તો ગમે આવે. ને બસ માઈ સાહે કરી લીધી મી પંજવારીયું ને લોટ બાંધો એટલે હવે પરોઠા કરવાના છે. જરાક પગમાં હો જાય પણ ઈતા રહી હશે લેસ રે થોડોક કેમ બહુ ને જરા જરા હો જાવ આવી જરા 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 જે કાફે આપણો 22 તારીખ. હા 22 તારીખ હાલો જાઈએ જાઈએ. ગીગન ની કે જા ખોલે દીયા કી બોલ દે ગુજરાતી હિન્દી માં કે ગુજરાતી. અમાર મીરા માખણ હે પછી બરફ નાખે નાખે ને અદરક અટાણ નકર ગરમ હોય ને તેનો ઊણો ગરમ ખાવાનું ખાતો હોય ગાય ને હેઠ ના થાય. પણ બરફ ને બરફ ને ફ્રીજ નું પાણી નાખે નાખે ને માખણ કરી હવે ઘી કરી પછી કે હે અમારે ઘી વધી જાય ખાતા ખાતા. હમણાં તો ખવાય પણ તો એ ધીરે ધીરે આગળ થાય. આગળ પરોઠા તો પછી આ પાથર ને તો હું કરતી ગીગાના બનાવે સ્પેશિયલ ચટણી આજ. ગીગા તો એઠો કઈ ફટાફટી કર. સામાન હે કે આ રસ્તા માં હેતો આવ. ખાના તો વધાર નાખો જો તો જો ના છે થોડા નહી કે ઓલી ખાય હે કે જાજી ગાડી ની રાખવા દી ને. હા ઠેકડો મારતે આવડે જાય ને. હા ઈ જે ધોડી હે ખરી ઓમ તાર વાહે જરાકવારી ની ખોલું કર્યો તો કે દો. અંદર જા બાહુ તું ઘડી પાડતો મેથી હજી બહુ ને કેટલું ખાવ તો પણ ધીરે ધીરે મોટી થાય એટલું ખાવ ખાતા નથી.
અને તાજું માખણ અને રમદેન દીધું એમ કે આ ખાઈ જવા છે. એટલે તો જો મરથી પૂગે હાલો ખાવા તૈયાર છે પરોઠા રક્ત રક્ત થઈ ગયું રક્ત રક્ત થયું તો રાજુ કે હું ભગવાન ની એક રચના છે માયા છે એ બાજુ થી ઠંડી હવા એ બાજુ થી આવી છે પોષ મહિનો આવી છે પોષ મહિનો અને તમે થર થર ધ્રુજો એવી ઠંડી હવા આવી છે ને અટાણે આ ભૂર લાગીએ ને એટલે આ જેટલી જમીન માથે વનસ્પતિ હોય મોલાજ કી દલ વાવલ એ બધી પાકમાં થયા હોય છે ને પછી આ કાર્તિક મહિનો ઉતરે ને માગછેર મહિનો બે ને એટલી જમીન માથે પાછા વાવેતર ચાલુ થાય એટલે એકદમ હરામ હારા વાવેતર ઉગે જાય એ વિશ્વાસ રાખીને બી વાવીએ એટલે ઉગે જાય ભગવાન ઉગાડે દઈએ ને આ ભૂરનો જન્મ થશે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ને આઠમીનો હરામણ મહિનાને તાર એક આગિયો આગિયો કે આગિયા ખડ થાય આ જમીનમાં ધરતીમાં થઈ ને એક ભૂરનો ને કૃષ્ણ ભગવાનનો આવું આ જૂની ઓલી વાયદા બોલેલી છે આમ દેહી ભાષામાં કે આ જન્મ થાય ત્યારે આનો જન્મ થાય ભેગો પછી જવારીઓને કોઈ એ સમયમાં હોય ને તો એ વધે ને એમાં આગિયા નામનું ખડ થાય તે નીચી વધે બાકી તો ભગવાનને સારા વિચાર આપે ભગવાન માણસને અને કાયમ સારો દી ઉગે ભગવાન માણસને માથે ઉગાડે એવી મારી પ્રાર્થના છે કે માણસને કાયમ ઉઠીને સારા વિચાર દે સદબુદ્ધિ આપે ને શાંતિ આપે મોબાઈલ આપે કે ન આપે હવામાં મોબાઈલ છે ને એ એક જાતનો રોગ છે ઘઉંના લોટની ઢેફલી આજ માં હવારમાં બનાવી નાખે બનાવવાનું કાલ નું કરતા હતા પણ એમાં ઢેફલી ઉપાડી નાખવી જોઈએ બોલાય પણ નહીં કે મારે ઢાટ મોકે દુખતી હોય ભૂકો હોય ને બહુ કઠોર નો થાય કઠોર થતી સવાતી સડે જો આ તો કે કઈ વાહી છે સડે તો આવડે છે ટ્રાય કરવી જ રહે
ખરોટ બરોટ તો ખાવાના લેવે નહીં કોઈ, ખરોટ ઉતાય ને ગોંધ ખવારમાં ગોંધ ખાઈ લેવાનો, પછી રીંગણો ગમે નથી ગોતે ને હેકે લેવાનો એક, ને ઓરો રોટલો ગીન ગર ને રોટલો મીઠો નો નાખો, પછી મીઠા વગર તો ન ભાવે વધારે, એક મહિનો થી તો રોટલો ખાલી, રોટલી કઈ ન ખાવા દે, ગીન ગર ને રોટલો સૂરે નાખવાનું, ગોંધમાં પણ ગીન ગર નાખે સૂરે નાખવાના.